રાજકોટના લોધિકા સહકારી સંઘના વાઇસ ચેરમેન અર્જુન રૈયાણીએ અઢાર દિવસમાં જ આપ્યું છે રાજીનામું બે મેના રોજ સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પ્રદેશ ભાજપના મેન્ડેટથી ચેરમેનમાં નરેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેન તરીકે અર્જુન રૈયાણીની બિનહરીફ વરણી થઈ હતી ત્યારબાદ આજની બેઠકમાં અર્જુન રૈયાણીએ રાજીનામું આપ્યું હતું અબણ હોવાથી વહીવટમાં ખબર ન પડતી હોવાનું કારણ આપીને તેમણે રાજીનામું આપ્યું છે તો વાઇસ ચેરમેન અર્જુન રૈયાણીએ ગાળામાં રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક પણ લગાવવામાં આવી રહ્યા છે તો મહત્વનું છે કે બિનહરીફ વર્ણી તેમની થઈ હતી પરંતુ તેમણે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી છે સહકારી ક્ષેત્રને લઈને આ મોટા સમાચાર છે સહકારી સંઘના વાઇસ ચેરમેને માત્ર અઢાર દિવસમાં જ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે બે મે રોજ સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી પરંતુ અઢાર દિવસમાં તેમણે અભણ હોવાથી વહીવટમાં ખબર નથી પડતી એવું કહીને રાજીનામું આપ્યું છે સહકારી ક્ષેત્રને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો અર્જુન રૈયાણીએ માત્ર અઢાર દિવસમાં જ રાજીનામું આપી દીધું છે મહત્વનું છે કે બે મેના રોજ સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી તેમનું કહેવું છે કે કારણ કે તેઓ બહુ ભણેલા નથી તેના કારણે તેમને વહીવટમાં ખબર નથી પડી રહી જેના કારણે તેમણે માત્ર અઢાર દિવસની અંદર જ રાજીનામું આપી દીધું છે તો લોધિકા સહકારી સંઘના વાઇસ ચેરમેન છે તેઓ અને તેમણે અઢાર દિવસમાં જ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે તેની પાછળનું કારણ શું છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે તેમણે માત્ર અઢાર દિવસમાં કેમ રાજીનામું આપી દીધું મહત્વનું છે કે બે મેના રોજ સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી અર્જુન રૈયાણીની બિનહરીફ વરણી પણ થઈ હતી તો કાર્યકરોમાં ઉત્સાહ હતો પરંતુ તેમણે અઢાર દિવસમાં અભણ હોવાનું કારણ ધરીને રાજીનામું આપી દીધું છે મોડાસાની સાબરકાંઠા બેંક દ્વારા બે હજારની નોટ સ્વીકારવાનો ઇનકાર કરવાનો એક નાગરિકે આરોપ લગાવ્યો દૂધના વેપારીએ બેંકમાં પૈસા જમા કરાવવા જતાં બેંક દ્વારા બે હજારની એક નોટ ન સ્વીકારવાનો આક્ષેપ કર્યો છે આ મામલે બેંકના સત્તાધીશોને પૂછવામાં આવતા આ મામલે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો બેંકના સત્તાધીશોએ વડી કચેરીના આદેશનું બહાનું આગળ ધરીને બચાવવાનો પ્રયાસ કર્યો ના પાડી કે નોટ નોટ લેવામાં 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 આવતી નથી આજે નહીં સોમવારે આવશે આ રીતે જવાબ મારા જેવા પોતાના વતનમાં પરત પહોંચ્યા છે તેવામાં ગીર સોમનાથના કોટડા ગામના એક માછીમારનું મોત થયાની વિગત પણ સામે આવી પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયાના પાંચ દિવસ પહેલા જ અહીંના એક માછીમારનું નિધન થયું હતું તે સિવાયમાં પાકિસ્તાની જેલથી પરત ફરેલા અન્ય બાવીસ જેટલા માછીમારો અલગ અલગ બીમારીઓથી પીડાઈ રહ્યા છે પાકિસ્તાનની જેલથી આવેલા આ માછીમારોએ ત્યાંની સ્થિતિ પર વર્ણવી હતી કોઈ કેદી બીમાર થતા તેઓને યોગ્ય સારવાર પણ ન મળતા તેમને ભારે હાલાકી થઈ હતી હજુ પણ ચારસો થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે એમને એવું થયા તો ઉઠા ભાઈ અમે ટાણું ખોલાય દવાખાને લઈ ગયા દવાને લઈ ગયા પછી દસ વાગે બારે બાર લઈ ગયા એ લોકોને પછી ત્રણ દિવસ બી પાછા લઈ આવ્યા બિલમની હાલત હાલત ખરાબ હતી પછી બે દિવસના હસ્પતાલમાં રહે તો બીજા બીજે પાછા લઈ ગયા બાર તો અમને ખબર પડી ગઈ કે એનું મોટ થઈ ગયું બીમાર પડીએ તો કંઈ ગોળી પણ એટલી મળે નહીં એક જ ટાઈપની ગોળી મળે સફેદ કલરની ગોળી આપી ગઈ અને જ્યારે સિરિયસ માણસ હોય ત્યારે ત્યારે બહાર લઈ જાય અને અન્ય સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજમાં ટોટાણા નજીક બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો ટોટાણા નજીક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતા ગમકવાર અકસ્માત સર્જાયો અકસ્માતને પગલે બાઇક સવાર બે યુવકોના મોત નિપજ્યા છે અકસ્માતની જાણ થરાદ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી થરાદ પોલીસે યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાર ચાલકને કબજે કર્યો હતો અકસ્માતમાં બે યુવકોના મોત થતા ગામમાં બાતમ છવાયું છે તો બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પાણીની પારાયણ જોવા મળી વાવના ચોથા નેસડામાં પાણી માટે મહિલાઓ બની છે રણચંડી ચોથા નેસડા ગામે પાણીના બે ટેન્કરો મોકલાય છે જેનો વિડીયો વાયરલ થયો છે ગામમાં ટેન્કર આવતા મહિલાઓ પાણી ભરવા ઉમટી પડે છે અને પાણી ભરવા માટે મહિલાઓ વચ્ચે ઝઘડાઓ પણ થાય છે નિગમમાં નહેરમાં પાણી પણ આવતું નથી લાઈનમાં પાણી આવતું નથી તો અમારે હવે સીવી રીતે પણ ઢોર પશુપાલન પાવા અને નહવા ધોવા માટે પાણીની ફૂલ તાંગી છે એટલે મહેરબાની કરી નિગમ ખાતાવાળાને પાણીનો ટંકર મૂકો તો જૂનાગઢ જિલ્લાના ઓછત ડેમનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે જૂનાગઢના ચાર ડેમો ઓઝત મધુવંતી આણંદપુર અને ઉબેણમાં હાલ ત્રીસ ટકાથી વધુ પાણીનો જથ્થો છે જ્યારે બીજા બાર ડેમોમાં ત્રીસ ટકાથી ઓછું પાણી છે હાલ જૂનાગઢમાં પાણીની કોઈ તકલીફ નથી પરંતુ જો વરસાદ પાછો ખેંચાય તો જૂનાગઢ શહેરને નર્મદામાંથી પાણી આપવાની વ્યવસ્થા કરવી પડે તેવી પરિસ્થિતિ છે પછી ધારો કે આપણે ઓજત વિયર આણંદપુર થી નીચે નીચે વાસમાં આપણે વંથલી તાલુકા બાજુના અમારા જે વિયર છે ઓજત સાપુર છે ઓજત વિયર વંથલી છે ટીકર છે એ બધામાં હવે નહીવત જેવું પાણી બચેલું છે બાકીના બાકીના અગિયાર ડેમમાં ત્રીસ ટકા થી નીચે પાણી હોય તો એમાં ક્યાંક દસ ટકા હોય ક્યાંક પંદર ટકા હોય ક્યાંક પાંચ ટકા હોય એ રીતના વિવિધ ટકાવારી પ્રમાણે ડેમોમાં પાણી અત્યારે ઉપલબ્ધ છે હાલ ડેમમાં જે ઉપલબ્ધ પાણી છે તે આગામી દિવસોમાં કદાચ જરૂર પડશે તો નર્મદા અથવા તો ઓજત બેનું પાણી પણ મળી શકે જેથી પાણી પુરવઠા વ્યવસ્થા જે હાલની ચાલુ છે એ પ્રમાણે અમે રાબેતા મુજબ પાણી વિતરણ કરવાનું આયોજન કરેલ છે તો બનાસકાંઠાના વાવ તાલુકાના લોધરાણી ગામમાં બનાવવામાં આવેલા આરસીસી રસ્તા દસ દિવસમાં બિસ્માર બન્યા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો રસ્તો દસ દિવસમાં જ કાગળની જેમ તૂટી રહ્યો છે સરકારી ગ્રાન્ટમાંથી બનેલા રસ્તાઓની આ હાલતથી સ્થાનિકો રોષે ભરાયા અને માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી હાથ ફેરવતા સિમેન્ટ હાથમાં આવી રહી છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ત્રણ લાખના ખર્ચે રસ્તા બનાવવામાં આવ્યા એક તરફ સરપંચ ઉખડી દેખરેખમાં એ પરિસ્થિતિ ક્યાં વ્યાજબી કહેવાય એટલે પરિસ્થિતિ બહુ ભયંકર છે અને ખરેખર અત્યારે લોકોના ટેક્સના બરાબર વેડફાટ અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે એ રોડ માંથી કપચી નીકળતી તમારે કોઈ કપચી દેખો નહીં બાકી રોડ તૂટ્યો નથી અમે પંચાયતે બનાવી તો અમારી તમે સારું બનાવ્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં આરસીસી રોડ તો બને છે પરંતુ તેમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની રાવ પણ ઊઠી રહી છે અત્યારે અમે છીએ વાવ તાલુકાના લોદરાણી ગામની અંદર અને આપને દ્રશ્યો બતાવીશ આ ગામ છે ગ્રામ પંચાયત આગળ જ દસ દિવસ અગાઉ આ રોડ બન્યો હતો અને અત્યારે જે રોડ છે તે રોડ તૂટી રહ્યો છે અને દ્રશ્યો પણ આપને બતાવીશ કે તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો આ આ જે જે રોડ રોડ બનાવ્યો છે 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 દિવસની અંદર જ તે તૂટી રહ્યો એક જાગૃત નાગરિક છે તે અત્યારે તમે જોઈ શકો છો કે જે હાથથી અત્યારે રોડ જે છે તે અલગ પડી રહ્યો છે આ જે રોડ બનાવવામાં આવ્યો છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ અત્યારે થઈ રહ્યા

ફરી વળતું હોય તેવું સામે આવી રહ્યું છે કિશોર દુવર ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા મોરબી નગરપાલિકા આર્થિક ભીસમાં હોવાના કારણે પાલિકા સંચાલિત નંદીગૃહને બંધ કરાશે પંચાસર રોડ પર આવેલા નંદી ઘરમાં આશરે આઠસો આંકલાઓનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આર્થિક ભારણના કારણે નંદીગૃહ ચલાવવામાં તકલીફ પડી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

કરવાની અત્યારે આપણે શરૂ કરી છે તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ મેટ્રો કોર્ટમાં હાથ ધરાઈ છે સુનાવણી ફરિયાદી પક્ષે સાક્ષી અને પુરાવા રજૂ કર્યા છે ત્રણ સાક્ષીઓના નોંધવામાં આવ્યા છે નિવેદન ગુજરાતીઓની લાગણી દુભાઈ હોવાનો દાવો બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન પર સુનવણી થઈ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ત્રણ સાક્ષીઓએ નિવેદન આપ્યા

અમે લોકો ખૂબ નારાજ છીએ શ્રી જતીનભાઈ પટેલ અને પંકજભાઈ પટેલ નામના બે વ્યક્તિએ પણ એ જુબાની આપેલી છે એમને બી ગુજરાતી સમાજ તરફથી માઠી માઠું લાગ્યું છે તેજસ્વી યાદવે બાવીસ ત્રણે નિવેદન આપ્યા છે એ નિવેદનનું એમના પોતાના ઓરિજિનલ સર્વેલરમાંથી ઓરિજિનલ કોપી કાઢી સીડી અને પેન ડ્રાઈવ અને જેના પાસઠ બીનું અડસઠ બીનું સર્ટિફિકેટ જે એની અંદર કોઈ એડિટિંગ કરવામાં આવેલ નથી એવા સર્ટિફિકેટ અને હેજ વેલ્યુ સાથે નામદાર કોર્ટ સમક્ષ હાજર થવા માટે અમે માગણી કરેલી જેની માગણી નામદાર કોર્ટે સ્વીકારેલી છે અને એ મારે નોટિસ ઇસ્યુ કરી અને તેઓને આગામી તારીખ બારસો રોજ હાજર રહેવા માટે સૂચન કરેલ છે ઔદ્યોગિક નગરી વાપીમાં ત્રીજી ગ્લોબલ સર્જન સમિટ બે હજાર ત્રેવીસ નું આયોજન કરાયું છે જેમાં બત્રીસ દેશોના બસો થી વધુ સર્જનોએ ભાગ લીધો આ સમિટમાં મેડિકલ ક્ષેત્રે આવી રહેલા પરિવર્તન અને એડવાન્સ સર્જરી તેમજ રોબોટિક સર્જરીની માહિતી આપી અને લાઇવ સર્જરી કરી રોબોટિક સર્જરી વિશે માહિતગાર કર્યા હતા દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સર્જરી અને ટ્રીટમેન્ટ સસ્તી છે તેથી અન્ય દેશના દર્દીઓ ભારત સારવાર માટે આવે છે તેથી આગામી સમયમાં મેડિકલ ક્ષેત્રે ભારત હરણફાળ ભરશે તેવી આશા સર્જનોએ વ્યક્ત કરી છે આ ટાઈપના છે ટીચિંગ અને લર્નિંગ આજે અમે શું કરી રહ્યા છીએ અને આજે બાકી વર્લ્ડ શું કરી રહ્યા છે આજે સવારે અમે છ સર્જરી લાઈવ બતાવ્યું અને બધી મોટી મોટી સર્જરી હતી અને વર્લ્ડના દરેક સર્જન જોઈને એટલા ખુશ થઈ ગયા હતા બીકોઝ એવી રીતે અમે એક બીજાને પઢાઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ